તો વિશ્વાસથી બધી વાત મનાય. દ્રષ્ટાંત અને સિદ્ધાંત વિશ્વાસથી મનાય છે. હવે કેટલીક વાતો વિશ્વાસની. હંસો વસે માન સરોવરે જ્યાં, મોતી ચરે ને વિચરે વળી ત્યાં, ત્યાં આપણે ના નિરખી શકાય, તથાપિ વિશ્વાસ થકી મનાય. બ્રહ્માનંદ સ્વામી કે માન સરોવરની કિનારે હંસ હાચા મોતીનો ચારો કરે છે. એક એક મોતી લાખો લાખો રૂપિયાનું હોય એવા મોતી એનો ચારો આપણે જોયું. બ્રહ્માનંદ સ્વામી કે હંસ જોયા તમે ક્યાંય? હાચા મોતીનો ચારો કરે જોયું, પણ માનીએ છીએ ભાઈ, શાસ્ત્રોમાં લખ્યું છે, મનાય વિશ્વાસથી. ચિંતામણી આપણે કોઈ દી જોઈએ ભક્ત? ચિંતામણી હાથમાં હોય, સંકલ્પ કરો ચાર માળનો બંગલો થઈ જાય તો બંગલો થઈ જાય, હે પીએમડબલ્યુ ગાડી આવી જાય તો ગાડી આવી જાય, 5 લાખ વાળી હોન્ડા આવી જાય તો હોન્ડા આવી જાય, હાજર માથે ચડીને તમે જલસો કરો. આપણી વાત આવી ગઈ કલ્પવૃક્ષ હતું ને જંગલમાં, ને પછી નીકળ્યા 4 જણા, સમજ્યા ને, વારા ફરતી આવતા હતા. એક જણાને શું થયું? ભૂખ લાગી હતી, ખાવા જોતું હતું, સરસ મજાનું ભોજન આવી ગયા, ખાઈ લીધું પેટ ભરીને, પાણી આવી, પાણી મળ્યું, પાણી પી લીધું. પછી ગામમાં જાઉં તો ઘોડો હોય તો બેને હાલો, તો ઘોડો આવ્યો, ચડીને હાલો ગયો. પછી એક હુથાર આવ્યો, સુથાર, એ આવીને ઓટામાં થઈ જાય ને હુતો, લાકડા જોયા ઉપર સરસ મજાના, શું વિચાર થયો? કોવાડું હોય ને તો લાકડા કાપી લો, તો માથે કોવાડું દેખાણો, તો ચડી જાઉં તું ને માથે, તો બીજો શું સંકલ્પ કર્યો? ઓ કોવાડું પડશે ને મારી નેડી કપાઈ જશે, લ્યો એવો સંકલ્પ કર્યો. કોવાડું પડ્યો, નેડી કપાઈ ગઈ, મરી ગયો. એટલે કલ્પવૃક્ષનો વાંક ખરો એમાં કાંઈ? આવો સંકલ્પ ન કરવો જોઈએ ને. હા, જગટાણું થયું. એક માણસ આવ્યો ત્યાં, આવીને બેઠો, માણ એક મરેલો પડ્યો, હાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, ભીખ લાગી, શું સંકલ્પ કર્યો? અહી વાઘ આવશે ને તો મને મારી ખાશે. તરત વાઘ આવ્યો, સમજાય ને, મારી ખાધો. અરે એવા સંકલ્પ શું કેમ કરવા જોઈએ? એમ સારું કંઈક વિચાર્યું હોત તો, ઓલે જો ખાવા મળી ગયું, ઘોડો મળી ગયો, આવું કંઈક વિચારું. તો ચિંતામણી નામની એક વસ્તુ છે, કાંચની જ હોય, પણ એ આપણી પાસે હોય ને, જેવું વિચારો એવું મળે. કલ્પવૃક્ષનો નીચે જાઓ, જેવા સંકલ્પ કરો એવા મળે, કલ્પવૃક્ષનો વાંક નહીં. તો બ્રહ્માનંદ સ્વામી કે કલ્પવૃક્ષ આપણે જોયું નથી, પણ વિશ્વાસથી માનીએ છીએ. પારસમણી થાય છે, પારસમણી હોય, લોઢું એને અડાડો, લોઢું સોનું થઈ જાય. ગમે એટલું લોઢું હોય, ગમે એવું હોય, અડાડો સોનું થઈ જાય. જોયું નથી પણ માનીએ છીએ આપણે. એમ કહેવાય છે કે સ્વર્ગમાં દેવતાઓ અમૃત પીવે છે. એટલે આપણે કોઈથી જોયું? અલ્યા અમૃતનો ઘડો તમે કીધી જોયો? તો એ માનીએ છીએ કે નથી માનતા કે સ્વર્ગમાં દેવતા અમૃત પીવે છે? માનીએ છીએ, શાસ્ત્રોમાં લખ્યું તો માનવું જ પડે ને. લે, આકાશમાં અનળ પક્ષીઓ રહે છે, બહુ મોટા મોટા પક્ષી છે, બહુ યભરા. હા, પક્ષી વિહાય એટલે ઈંડું પડે, ઈંડું હો ઉપરથી બહુ બહુ ઊંચા અનળ પક્ષી હોય છે. ઈંડું પડતું જ્યાં હાથીઓ ઘણા રહે ને એ જંગલમાં ઈંડું પડે ત્યાં સુધી એ ફૂટી જાય, માંથી બચ્ચું નીકળે, એને ખોરાક હાથી છે. લ્યો, અનળ પક્ષી રહે આકાશે, ભરખે મોટા મદ ઝરજો ને, મોટા મોટા હાથી ને ખાય. લ્યો, હવે બચ્ચું એ કેવડું મોટું બચ્ચું હશે, હાથીના જંગલમાં પડે, ફૂટી જાય, પછી હાથી ખાય, જેટલા ખપેલા હાથી ખાય, અને પછી જેટલા ઉપડે ને એટલા ઉપાડીને પાછું માથું આકાશ બુડી જાય. એલા, અનળ પક્ષી રહે આકાશે. તો આ બધું છે 18-12 વનસ્પતિઓ. આપણે નામ સાંભળીએ છીએ, એ અલગ અલગ જગ્યાએ થાય છે. ગરુડ વૈકુંઠમાં રહે છે, માનીએ છીએ. અરે મેરુ પર્વત સોનાનો છે, લ્યો, આખો સોનાનો છે. આપણે જોયો નથી પણ છે, માનીએ છીએ આપણે.
સિંધુ તથા પૃથ્વી પહાડ એના પુરાણમાં માપ લખે એટલે તેના પૃથ્વી કેટલી છે. પુરાણ મેં એના માપ લખ્યા છે પણ આપણે કોઈ દી માપી ફીટ લઈને? કોઈ વિજ્ઞાની હજી માપી ન શક્યો આ પૃથ્વીને દરિયો કેટલો છે. શાસ્ત્રોમાં માપ લખ્યા છે પણ કોઈ માણ માપી શક્યા નથી. છતાંય વિશ્વાસ થકી મનાય છે. એવી રીતે શાસ્ત્રોમાં અક્ષરધામની વાતો લખી છે ને વિશ્વાસ થકી હૃદયમાં માની લેવું તો એને અક્ષરધામમાં જવા મળે, નહીંતર તો જન્મ મરણમાં મજા કરે બીજું શું. વિશ્વાસથી સર્વોપરી વાત મનાય છે. મુક્તો ભગવાનના પ્રતાપે મહાસમર્થ છે અને ઐશ્વર્યવાન છે. જેવા ભગવાનને સમર્થ જાણ્યા એવા પોતે બધા સમર્થ થાય છે. આપણે એક દી કથા આવી હતી એની. પણ ત્યાં અક્ષરધામમાં ગયા પછી એટલી સામર્થ્ય એટલું રૂપ ભગવાન એને આપી દે છે. ભગવાન તો અપાર ના અપાર છે. બ્રહ્માનંદ સ્વામી કે રામસિંહજી સાંભળો, એકાસી ની સાલય ઢાર માયા મહાવદિ દિવસ ત્રીજ ત્યાયા દાદા તણા ભુવન દુર્ગપુરે સભા ભરાણી નિજની હજુરે. 1881 ની સાલમાં 85-86 ની સાલમાં પ્રભુ ધામમાં ગયા. 81 ની સાલમાં એક રહસ્યની ભગવાન સ્વામિનારાયણે વાત કરી, બહુ મજાની. હો અક્ષર ઓરડીમાં ભગવાનને રહસ્યની વાત કરી. અક્ષર મુક્ત સંતો બધા બેઠા હતા મોટા મોટા, એ કે જો આપણે અહીંયા જીવોનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છીએ. અને એ બધી વાત બ્રહ્માનંદ સ્વામી કે અક્ષરધામની મેં તમારા પ્રત્યે કહી. અક્ષરધામમાંથી ભગવાન નિર્ણય કર્યો કે હાલો આપણે પૃથ્વી ઉપર જવું છે, આનંદ જીવન ઉદ્ધાર કરવો છે. અક્ષર મુક્તોને કે તમે હાલો ભેળા, એ કે અમારું શું કામ છે, ભગવાન તમે જાઓ પછી તો બધું કામ થઈ જાય ને. શ્રીજી મહારાજજીની વાત ગઢપુરમાં અક્ષરોરડીમાં હાથનો લટકો કરીને કહેતા હતા બ્રહ્માનંદ સ્વામી, કે લટકો મને નથી ભૂલાતો. લ્યો લટકાનું કેવું સુખ છે કે. તો એવા મુક્તોની મહારાજ બધી વાત કરી. પછી કે આપણે આનંદ જીવનનું કલ્યાણ કરવું હોય તો હું એકલો જાઉં તો મજા ના આવે, તમે બધા ભેડા હાલો કે. સ્વામી અને સેવકો સન્મુખ મુક્તો ચહુ આસપાસે ઉમંગથી શ્રીહરિને ઉપાસે. જેમ રાજા હોય રાજગાદી ઉપર બેઠો હોય ને એના બધા સેવકો હોય ને, એમ ભગવાન અક્ષરધામમાં તખત ઉપર બેઠા છે, અનંત મુક્તો એની સેવામાં રહેલા છે અને સભામાં સન્મુખ બેઠા છે. કેવા સ્થિરતાથી બેઠા છે, ચંદ્રને ચકોરીના પ્રીતળીના જેવું. હો હે વાલા, તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીના પ્રીતળીના જેવું. ચંદ્રની સામે ચકોર પક્ષી જોઈ રાખે છે, ચંદ્ર ઉગે ને એને સામે જોઈ રાખે આમ આમ સીધે સીધું. હો ચંદ્ર ઉપર ચડતો 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 આમ પાછો વળે ચકોર પક્ષી છે ને ઉથલી પડે હો પાછળ, પણ ચંદ્રને આખી રાત એની સામે જોયા કરે. લ્યો એવી એને મજા આવે છે. એમ ભગવાનને જોવાની મુક્તોને મજા આવે છે, આપણે મજા આવે ભગવાનને અમે જોઈ જ રહીએ. બે ચરણની ઉપાસના અક્ષરધામમાં ભગવાનના બે ચરણારવિંદ છે, મુક્તો બધા સેવી રહેલા છે. આ બધી વાત મધ્ય પ્રકરણના 67માં વચનામૃતમાં વાત કહેલી છે. હવે અક્ષરધામના ધામી જો આ પૃથ્વી ઉપર પધારે તો મોક્ષના દ્વાર ખુલે. માયાના બંધન થકી જીવાત્માઓ છૂટી શકે અને ભગવાન કે મારા ધામમાં બધા આવે એવું પ્રભુએ અક્ષરધામમાં વિચાર્યું. અનંત મુક્ત મંડળની સાથે ભગવાન કે આપણે જઈએ પાત્ર કુપાત્ર એ બધાને આપણો આશરો આપીએ એને. હો
જો એકલા ભગવાન પધારે તો કોણ માને? આવીને કે હું ભગવાન છું, મને માનો, હું તમારો મોક્ષ કરીશ, કોઈ માને? એલા એક દ્રષ્ટાંત છે, સાંભળ્યા જો, યાદ રાખજો હો તમે. એક સમ્રાટ હતો, સમ્રાટ રાજા, હો બહુ મોટો રાજા, ચક્રવર્તી રાજા. એને વિચાર થયો કે મારે સાદો વેશ પહેરી એ પ્રજામાં જવું છે. હો હવે જો રાજા થઈને આવે તો એને બધાને સન્માન કરવું પડે ને એની સગવડ કરવી પડે ને એની સુવિધા કરવી, અને આ કેટલી ઉપાધિ! સામાન્ય બે પાંચ સાત જણા પોતાના માણસો લઈ લીધા અને રાજા નીકળ્યા, સાદા કપડાં પહેરી અને આમ થોડાક માણસો ભેગા લીધા ને બસ, પ્રજાના દુઃખ જોવા માટે નાના નાના ગામડામાં રાજા જાય, એ આખા ગામને ભેડું કરે, સભા કરે, પછી ગામ લોકોને કે રાજાની પાસે માણસો હતા ને, એ કે જો સાંભળો બધા, આપણા દેશના રાજા છે, કપડાં સાદા હોય, તમારે કાંઈ તકલીફ હોય તો કહેજો, કંઈક જોઈતું હોય તો મંડાવો, નોંધાવો, લખાવો, તમારે શું જરૂર છે? કેટલાક માણસો લખાવ્યા, ભાઈ અમારે રસ્તા નથી સારા બનાવી દો, સારું નોંધ કરતા આવે, કોકને કાંઈક જરૂર હતી એ બધું લખાવ્યું. કોક દોડડાયા, કેટલાક દોડડાયા ખબર ને તમને, ઓળખો દોડડાયા ને? કેટલાક દોડડાયા કે આવો કઈ ગામનો રાજા હશે, આ તો કોઈક ઢોંગી પાખંડી છે, કે લ્યો શું કે ઢોંગી પાખંડી છે કે આવા કે રાજા હોય? રાજા તો રાજ થાય, હાથી ઉપર બેસીને આવે, કે લ્યો એને રાજા કહેવાય? તો બીજા કે કદાચ નહીં હોય તો આપણે નહીં મળે ને, લખાવામાં શું વાંધો, કે લ્યો અરજી તો કરો, અરજી ન મળે તો શું વાંધો આપણે? તો જેણે જેણે અરજી કરીને એને રાજા બધી વસ્તુ પૂરી પાડી, પણ દોડડાયા હતા ને એને ધોકા નાખ્યા, સમજાય? શું કર્યું પછી? એમ ભગવાન આ પૃથ્વી ઉપર પધારે, એની જોડે સંતો પધારે. સંતો એમ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એનો શરણો સ્વીકારો, એની આજ્ઞામાં રહ્યો, તમારું કામ થઈ જશે. પણ કેટલાક દોડડાયા છે એ કે શું કે આ ભગવાન થોડા આવતા હશે, કે એ તો નાટક કરે, કે લ્યો આમ કરે તો આમ થાય, અક્ષરધામ સ્વભાવ હોય એટલે આવું બોલે મારા, એને ભગવાન ધોકા નાખે પછી. હો